રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં વાડીમાં મજૂરી કામ કરતા એવા મજૂર પરિવારના 5 વર્ષીય બાળક ઉપર દીપડાએ જીવલેણ હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મૂળ છોટાઉદેપુરના કદીલા ગામના વતની અને હાલમાં રાજકોટના કોટડા સાંગાણીમાં ઓરડોઈ રોડ ઉપર આવેલ હરીશભાઈ ધીરુભાઈની વાડીમાં મજૂરી કામ કરી ત્યાં પડાવ રાખી રહેતા સંજયભાઈ નામના મજૂરનો 5 વર્ષીય પુત્ર રાત્રિના 8 વાગ્યાના અરસામાં તેના પડાવ નજીક રમતો હતો. તે વખતે અચાનક દીપડાએ બાળક ઉપર હુમલો કરી તેને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ વખતે ત્યાં લાકડાના ચૂલા પર રસોઈ બનાવતા તેની માતાએ બૂમાબૂમ કરી હિંમત દાખવી ચૂલામાંથી સળગતું લાકડું કાઢી દીપડા પાછળ દોડી તેને અડાડતા દીપડો બાળકને પડતો મૂકી નાસે છૂટ્યો હતો. આ ઘટનાની બૂમાબૂમ થતા જ સ્થાનિક રહીશોએ દોડી આવી ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોટડા સાંગાણીમાં જે સ્થળે ઘટના બની છે ત્યાં છેલ્લા 2 દિવસથી દીપડો આંટાફેરા મારતા વાડીના માલિકે વન વિભાગને જાણ કરી હતી. જો કે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા પેટ્યુ ટળવા આવેલા એવા મજૂર પરિવારના બાળક ઉપર દીપડાએ જીવલેણ હુમલો કરતા વન વિભાગની બેદરકારી બહાર આવવા પામી છે. હાલ સરકારી હોસ્પિટલ કોટડા સંગાણી ખાતે 8:30 વાગ્યે રોહિત સંજયભાઈ નાયક ઉંમર વર્ષ 4 અરડોઈ પાસે કોલેજની પાછળ જે વાડી છે ત્યાં એને અજાણ્યા જનાવરે માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ કરતા તેની સારવાર અર્થે આવેલ હોય તેને માથામાં ગંભીર ઈજા થતાં 7 ટાંકા લીધેલ છે અને વધુ સારવાર અર્થે ગોંડલ રિફર કરેલ છે. તેમના વાલી વારસો અને વાડીના માલિક એવું જણાવે છે કે અજાણ્યું જે પ્રાણી છે તે વાઘ અથવા દીપડો હોવાની શક્યતા છે. હાલ બાળકની સ્થિતિ કેવી છે અને શું આવ્યું છે? હાલ બાળકને માથામાં ગંભીર પ્રકારના સ્ક્રેચ માર્ક કરેલા છે એને કારણે 7 ટાંકા લીધેલ છે. અત્યારે બાળક ભાનમાં છે. હું હરેશભાઈ ભૂત કોટડા સાંગાણીનો ખેડૂત છું. મારી વાડીના મજૂર વાડી એરિયા છે 6 લોકો. ત્યાં દીપડાએ આવીને 6 લોકોની હાજરીમાં 3 વર્ષના છોકરાને પકડી લીધો હતો. 6 લોકોએ મળીને એને છોડાવ્યો છે. અત્યારે અમે સરકારી હોસ્પિટલે છે એને ટ્રીટમેન્ટ આપે છે. આરે પણ ફોન કર્યો એનો ફોન સ્વિચ ઓફ આવે છે, ઉપાડતા નથી. કોઈ વન વિભાગ વાળા હજી સુધી એક્શન એક પણ પ્રકારના લીધેલ નથી. કોટડાની તમામ વાડીઓમાં અત્યારે મજૂર જનાવર લોકો પાણી વરે સિઝન છે. આરે પોથી કોઈ ફોન આરો પણ કોન્ટેક્ટ થતો નથી. આ જવાબદારી કોની? કયો વિભાગ આ જવાબદારી લેવા તૈયાર? બાળકને કેવી ઈજાઓ છે? અરે ઈજા માથાના ભાગમાં 7 ટાંકા એવા કાયદેસર નોર બેહારેલા છે. ટાંકા લીધેલ છે. અત્યારે એને ગોંડલ રિફર કરી રહ્યા છીએ અમે. હજી સુધી વન વિભાગે કોઈ પણ કાર્યવાહી એક્શન કરેલ નથી. અત્યાર સુધીમાં વન વિભાગનો કોઈ ઉપરા ઓફિસરે ફોન ઉપાડેલ જ નથી. અમે પોલીસને પણ જાણ કરી લે, વન વિભાગને જાણ કરી, કોઈ આરએફઓએ કોઈ ફોનનો રિપ્લાય આપ્યો નથી હજી સુધી. તો આવા લોકોએ બહાર નીકળવું કેવી રીતે? હજી સુધીમાં કોઈ વન વિભાગના કોઈ અધિકારીના એક્શન દેખાણા નથી. એટલે બને એટલી ઝડપી એક્શન લેવાય એવી અમારી અપીલ છે.